ભાઈઓ બહેનો ગરીબ યુવાઓને સંસાધનોની તકલીફ ના આવે એના માટે પીએમ યશસ્વી યોજનાના દ્વારા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને આદિવાસી બાળકોને દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈ પણ પ્રકારની કટકી કંપની વચ્ચે નહીં ગયા આઠ વર્ષમાં પછાત વર્ગના અગિયાર કરોડ થી વધારે યુવાઓને દસ હજાર કરોડ રૂપિયા સ્કોલરશિપ આપી છે આપણે પછાત વર્ગના સમાજમાંથી યુવાનીઓ મારું તૈયાર થાય ને આગળ નીકળે ને એટલે ક્યાંથી ક્યાં પહોંચે એટલું જ નહીં ભણવા માટે એને પીએચડી કરવું હોય રિસર્ચના કામ કરવા હોય એના માટે એને જો વિદેશ જવાનું હોય તો એના માટે શ્રેયસ યોજના પણ આપણે કામે લગાડી છે જેથી કરીને ખૂબ આગળ વધી શકે આ બાળકોને બીજી મદદ મળે આ બધી આની પાછળ અમારા પછાત સમાજ ઓબીસી જેને કહે છે કે આપણે ત્યાં બક્ષી પંચના લોકો કહે છે હવે આપ વિચાર કરો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષીપંચના લોકો માટે આ ઓબીસી માટે અલગ કમિશન બનાવવા માટે માંગણી કરવા પડી લોકો જાય મળે પાર્લામેન્ટમાં ભાષણો કરે બધું કરે આટલા બધા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ આપણા જેવા પછાત સમાજના લોકોને એમને દર્શન ના થયા એમને ખબર જ ન પડી કે આમની પણ કંઈ અપેક્ષા હોય આ તમારો દીકરો દિલ્હી બેઠો ને આ રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવી દીધું અને એને સંવૈધાનિક અભિદક્ક અધિકાર આપી દીધા જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી થાય પણ એની સાથે સાથે આપણે શાંતિ એકતા સદ્ભાવને વળેલા છીએ આપણે સૌ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને વળેલા છીએ અને તેથી સમાજમાં આંતરિક સંઘર્ષ ના થાય ઝઘડા ના થાય ભેદભાવ ન થાય સૌની સાથે રાખીને ચલાય લાંબા સમયથી એક માં ગણે છે જે સામાન્ય વર્ગના લોકો છે એમાં ગરીબો છે એ ગરીબોનું કોણ જુએ હું તો ગરીબી મારે ચોપડી નથી વાંચવાની મેં ગરીબી જોયેલી છે એના કારણે સામાન્ય વર્ગ માટે દસ ટકાનું આરક્ષણ નું કામ પણ આપણી સરકારે કરી દીધું અને એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે દસ ટકાનું રિઝર્વેશન એને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એક નવો અવસર આપવાનું કામ અને સમાજમાં કોઈ તણાવ નહીં કોઈ પૂતરા ન બન્યા કોઈ સરગસો ના નીકળ્યા પણ કમનસીબી જુઓ આ કોંગ્રેસ વાળા એમાં રોડા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ ખેલ્યા અને હમણાં થોડા દાડા પહેલા સુપ્રીમ કોર્ટે પણ મોદીની વાતને સિક્કો મારી દીધો અને હવે આપણે કામ આવ્યા